गुड मॉर्निंग भैया, बता रेडी फ्रेश थम्स अप ने? ओके बराबर जागी गया सो बता। एक लेक्चर भैरो 15 मिनट नो ब्रेक लेतो तो फ्रेश पण थई गया सो। स्क्रीन ऊपर 15 नाम आपेला छे जे 3 मार्क नी अंदर पूछाय અને એ 2 મિનિટ સુધી એટલા માટે રાખ્યા કે તમે રિપીટ કરી શકો। 3 માર્ક ની અંદર પૂછાય તો તમારે આ 15 નામ છે એ લખવાના થાય। આપણે આગળ ગયા લેક્ચર ની અંદર બજારીય સંશોધન વિશેની વાત કરી, ત્યાર પછીનો બીજો મુદ્દો માલનું એકત્રીકરણ જેના વિશેની વાત કરી, અને ત્યાર પછીનો ત્રીજો મુદ્દો માલને વપરાશ લાયક કેવી રીતે બનાવવો જેના વિશેની વાત આપણે અગાઉના લેક્ચરની અંદર કરી ગયા। તો એ તમને બધાને ખ્યાલ હશે, તૈયારી કરો છો ને વ્યવસ્થિત? તૈયારી કરો છો? આમાં અમુક જરીક જરીક માથું હલાવે એનો મતલબ એવો કે થોડીક તૈયારી કરીએ છીએ, થોડીક નથી કરતા। આવું થયું, તૈયાર કરજો, કેમ કે હવે આ 10 તારીખે ખુલે ત્યાં સુધીમાં તો ઘણું ખરું આના ઉપર જ આપણે ચાલવાનું છે। એટલે વ્યવસ્થિત એવી તૈયારી તમારે રાખવાની કે જેના કારણે ગમે ત્યારે આ પાઠ છે એ પૂરો થઈ જાય, તો આનો તૈયાર તમારા હાથે ઓનલાઈન શિક્ષણ ના આધારે તૈયારી કરવાની રહેશે। એટલે એ બાબતની થોડીક એવી નોંધ લેવી। ઓકે, તો આ કાળજી એક તમે લેજો। અને હવે આપણે ચોથો મુદ્દો જોઈએ, માલનું પ્રમાણીકરણ અને વર્ગીકરણ। પ્રમાણીકરણ એટલે કે વસ્તુ તૈયાર કરતી વખતે પ્રમાણ નક્કી કરવું કે વસ્તુ કેવી રીતે બનાવવાની છે, કેટલા પ્રમાણમાં બનાવવાની છે, ગુણવત્તા કેવી રાખવાની છે, આ બધું જ પ્રમાણીકરણ છે। ઉપરાંત વર્ગીકરણ કરવું કે 5000 ની વસ્તુ હોય તો કેવી કેવી કેવા કાચા માલનો વપરાશ કરવો, 10000 ની વસ્તુ હોય તો કેવો માલ છે એની અંદર વાપરવો। તો એ વસ્તુ તૈયાર કરવા માટે જેટલો કાચો માલ એકઠો કરેલો છે એના પ્રમાણે એનું વર્ગીકરણ કરવું। તો માલનું પ્રમાણીકરણ અને વર્ગીકરણ, જેમાં તમને કીધું છે માલનું પ્રમાણીકરણ એવી પ્રક્રિયા છે જેમાં માલ કેવો હોવો જોઈએ તેના ધારા ધોરણ નક્કી કરવામાં આવે। એટલે કે વસ્તુ તૈયાર કરવા માટે એ વસ્તુ કેવી રીતે તૈયાર કરવાની છે, કયા કાચા માલનો વપરાશ કરવાનો છે, કેવી વસ્તુ તૈયાર કરવાની, કયા કાચા માલનો વપરાશ કરવાનો, કેટલી કિંમત એની હશે, આ બધું અગાઉથી નક્કી કરવું। એટલે કે વસ્તુ તૈયાર કરવા માટેની પ્રક્રિયા આખી કેવી હશે અને ધારાધોરણ કેવા હશે, એનું ગુણવત્તા કેવી હશે, એની કિંમત કેવી હશે, એ અગાઉથી જ નક્કી કરવામાં આવે, એ પ્રમાણીકરણ કરવું, અને એના આધારે ઉત્પાદન છે હાથ ધરવામાં આવતું હોય છે। જેમાં કીધું માલ માટેના ધારાધોરણો ક્યા, તો વસ્તુ તૈયાર કરો એનું કદ કેવું હશે, એનું રૂપ કેવું હશે, એટલે કે દેખાવ કેવો હશે કે જેનાથી આકર્ષણ થાય, ત્યાર પછી તો કે સ્વાદ કેવો હશે, મોબાઈલ તમે બનાવો તેનો સ્વાદ ન હોય, મોબાઈલ બનાવો તેની ગંધ ન હોય, એ તો આપને ખબર ને, તો એના સ્વાદ ને એની ગંધ ન હોય, પણ જે વસ્તુમાં આવતી હોય એમાં જ રાખવી પડે ને કે નહીં? તો જેમાં આવતી હોય એમાં યોગ્ય ગંધ હોવી જોઈએ, વસ્તુ લઈને પછી ઘરે જાવ પાછી મૂકી જાવ આવું ન થવું જોઈએ, યોગ્ય સુગંધ હોવી જોઈએ, ગંધ નહીં ખાલી અરે શું ભેગો રાખવાનો। બીજું તો કે વસ્તુનો સ્વાદ યોગ્ય હોવો જોઈએ, તમને કોઈ સરસ મજાનો પેલો કોન આપ્યો હોય આઈસ્ક્રીમ નો કોન, તો યોગ્ય સ્વાદ હોય, બટર સ્કોચ હોય તો મજા આવી જાય, પછી એના ઉપર ટોપિંગ વ્યવસ્થિત ન હોય એમ થાય આમાં હું ખાવું, થાય ને આવું? અમુક બેઠા બેઠા દાંત કાઢે છે એનો મતલબ એવો કે પાણી આવે છે મોઢામાં। પિઝા ખાવા જાવ તો યોગ્ય ગંધ હોવી જોઈએ, એમાંથી અલગ પ્રકારની દુર્ગંધ આવતી હોય તો એ ખાવાનું મન ન થાય, સરસ રીતે શણગારેલો હોય સરસ એવો સ્વાદ આવશે એવી તમને ખાતરી હોય તો ખાવાની મજા આવે,
આવું થાય ને, બર્ગર ખાવા જાઓ તો સરસ મજાની સુગંધ આવવી જોઈએ, સરસ એવો સ્વાદ હોવો જોઈએ. અહીં જયદીપભાઈ ઉભા ઉભા સુગંધ ને સ્વાદ આમનમ લેશ. તો એવી વસ્તુ હશે તો ખાવાનું મજા આવશે. પાણીપુરી ખાવા જાઓ ને એમાંથી ગંધ આવતી હોય તો વાટકો મૂકીને વહી આવીએ, આવું થાય. એટલે માલ માટેના ધારા ધોરણો નક્કી કરવામાં આવે કે જેમાં એ વસ્તુનું કદ જોવામાં આવે, વસ્તુનું રૂપ એટલે કે એનું આકર્ષણ જોવામાં આવે, એની ગંધ હોય તો સ્વાદ, અને પોષક તત્વ જેમાંથી તમને સંતોષ મળતો હોય એ વગેરે માટેના ધારા ધોરણો હોય શકે કે જે માલનું પ્રમાણીકરણ નક્કી કરે છે. ઉપરાંત આગળ કીધું છે કેટલીક પેદાશોની અંદર સરકારી પ્રમાણીકરણ પણ જરૂરી બને. સરકારી પ્રમાણીકરણ જરૂરી શા માટે? તો કે ગવર્મેન્ટ સરકાર એને નક્કી કર્યું હોય કે આમાં ફરજિયાત આ પ્રમાણેના તત્વ હોવા જોઈએ, તો એ પ્રમાણે હોવું જોઈએ. તમે FSSAI ફસાય એનો લોગો તમે કોઈ પણ ખાદ્ય પદાર્થ હોય એમાં એનો લોગો તમે જોયો હોય, FSSAI આવો ફસાયનો લોગો લખેલો હોય અને નીચે એના રજીસ્ટ્રેશન નંબર હોય, એનો મતલબ જે વસ્તુ ઉપર જે પ્રોડક્ટ ઉપર એ લોગો લગાવેલો છે એના રજીસ્ટ્રેશન નંબર છે, એ પ્રોડક્ટ ગવર્મેન્ટ માન્ય છે, ગવર્મેન્ટ દ્વારા નોંધાયેલી છે, તો એ સરકારી પ્રમાણીકરણ કરેલી વસ્તુ છે કે જેના કારણે લોકોનો એ ખાદ્ય પદાર્થો પ્રત્યેનો વિશ્વાસ છે એ વધી જાય. તો કેટલીક પેદાશોમાં આવું સરકારી પ્રમાણીકરણ પણ જરૂરી બને છે. ઉપરાંત કીધું વર્ગીકરણનું કાર્ય એ પ્રમાણીકરણની સાથે જ કરવામાં આવે. તમે કેવી વસ્તુ બનાવવા માંગો છો, કેટલી કિંમતની કે કેવી ગુણવત્તાની વસ્તુ બનાવવા માંગો છો, એ ગુણવત્તા કે કિંમતની વસ્તુને ધ્યાને રાખી અને એ પ્રમાણે વસ્તુઓનું તમારો કાચો માલ જે કોઈ પણ હોય એનું વર્ગીકરણ કરવામાં આવે. એટલે અહીંયા તમને કીધું છે કે વર્ગીકરણનું કાર્ય છે એ પ્રમાણીકરણની સાથે કરવામાં આવે. તમે જે વસ્તુનું નિર્માણ કરવા માંગતા હોય એના માટે તમે જેટલો કાચો માલ એકત્રિત કરેલો હોય એ કાચા માલને ધ્યાને રાખી અને એનું પ્રમાણીકરણ અને વર્ગીકરણ કરવામાં આવતું હોય છે. આગળ કીધું વર્ગીકરણમાં અહીંયા એક નામ એવું છે બાર સી, રોલ નંબર છ, નામ શું છે? અક્ષય. બાર સી રોલ નંબર છ અક્ષય, શું કરવાનું? એને એને નામ વ્યવસ્થિત એવું લખવા માટે વિનંતી છે, નહીં તો છે ને અહીંયાથી રિમૂવ કરી નાખશે. કેમ કે તમારી રોજના માટે અહીંયા એટેન્ડન્સ લેવાય છે અને તમે નામ કંઈક તમારા મોબાઈલના ફોન્ટ પ્રમાણે લખો અને એમાં ફોન્ટ ચેન્જ કરીને લખો એટલે અહીંયા નામ તમારું બરાબર દેખાતું નથી અને અમને જોવા નથી મળતું. આ તો અમારે અહીંયા ફોન્ટ ચેન્જ કરીને જોયું એટલે અમને ખબર પડી. એટલે એને એક નાનકડી એવી એવી સૂચન કે તમે નામ છે વ્યવસ્થિત લખો કે જેના કારણે અહીંયા એટેન્ડન્સ લેવામાં વ્યવસ્થિત એવો ખ્યાલ આવે. ઓકે, તો વર્ગીકરણમાં આપણે પાછા મુદ્દા ઉપર જઈએ. વર્ગીકરણમાં જુદી જુદી ગુણવત્તા વાળો માલ અલગ રીતે વર્ગીકૃત કરવામાં આવે છે, અલગ રીતે રાખવામાં આવે છે અને એના આધારે વસ્તુ છે તૈયાર કરવામાં આવતી હોય. 5000 વાળી વસ્તુ તૈયાર કરવાની એનો વસ્તુ અલગ રાખેલી હોય એમાંથી એ વસ્તુ તૈયાર થાય, 50000 વાળું હોય એનું અલગ રાખ્યું હોય એમાંથી એ પ્રમાણે વસ્તુ તૈયાર થાય. એટલે વર્ગીકરણ એવી રીતે કરવામાં આવે કે જેમાં જુદી જુદી ગુણવત્તા વાળો માલ તૈયાર કરવાનો હોય એટલે એના માટેનો કાચો માલ એ બધો જ અલગ રાખવામાં આવે. પછી આઈફોન હોય 50000 રૂપિયાની કિંમત હોય અને એ આઈફોનમાં તમે 5000 રૂપિયાના એમઆઈના ફોનની કાચો માલ છે એમાં નાખી દો તો સીધી વાત છે એની વેલ્યુ ઘટી જાય કે યોગ્ય કામ ન કરે, આવું બને. એટલે દરેક વસ્તુ જે તૈયાર કરવાની છે, જો કે આઈફોનનું ને એમઆઈનું બે ચેન્જ ન થાય, જે ઉત્પાદક કંપની છે એમાં આઈફોન આઈફોન નહીં પણ ધારો કે iPhone 6 છે એની બધો જ કાચો માલ કે બધી જ કોઈ મેમરી કે કઈ પણ વસ્તુ છે, ધારો કે iPhone 12 હવે આવી ગયા 12, તો એની અંદર નાખી દો તો એ પૂરેપૂરું તમને વર્ક આપશે નહીં, કામ આપશે નહીં. એટલે કીધું કે વર્ગીકરણમાં જુદી જુદી ગુણવત્તા વાળો માલ અલગ રીતે વર્ગીકૃત કરવામાં આવે અને અલગ જ રાખવામાં આવે કે જેના કારણે તમે જે વસ્તુનું ઉત્પાદન કરવા માંગો છો એ નક્કી કરેલી કિંમતે વસ્તુનું ઉત્પાદન હાથ ધરી શકાય. આગળ કીધું છે તેથી માલના વર્ગની કિંમત નક્કી થાય કે આમાંથી iPhone 6 તૈયાર થશે, આમાંથી 7 તૈયાર થાય, આમાંથી 8 તૈયાર થાય, આમાંથી 10 તૈયાર થાય, આમાંથી 11 ને આમાંથી 12 તૈયાર થાય. જો વસ્તુ અલગ અલગ રાખેલી હશે તો એમાંથી
कई वस्तु नु उत्पादन करवानो एनो ख्याल आवशे, एटले मालना वर्गनी किंमत नक्की थाय छे अने ग्राहको पासेथी योग्य किंमत तमे वसूली शको। आईफोन 6 आपो ने एना प्रमाणमां तमने वर्तर तरीके योग्य किंमत मळशे, आईफोन 12 लियो तो ई प्रमाणे किंमत मळशे। तो एवुं कीधुं छे के वर्गीकरण अलगथी करवामां आवे, प्रमाणीकरण अगाउथी करवामां आवे के जेना कारणे वस्तु तैयार थाय એ તમે નક્કી કરેલા પ્રમાણ પ્રમાણે, તમે નક્કી કરેલા વર્ગીકરણ દ્વારા, તમે નક્કી કરેલા કાચા માલના આધારે વસ્તુ છે એ તૈયાર કરવામાં આવતી હોય છે। એટલે માલના વર્ગની કિંમત નક્કી થાય અને ગ્રાહકો પાસેથી એ ચોક્કસ કાચા માલ દ્વારા તૈયાર થયેલી વસ્તુની તમે યોગ્ય કિંમત છે એ વસૂલી શકો છો। આગળ કીધું છે માલના વર્ગીકરણ અને પ્રમાણીકરણ એના કાર્યને કારણે ग्राहकोनो पेदाशनी गुणवत्ता उपर विश्वास वधे छे। तमे हमणां ज थोड़ो समय पहेला एमआई ना फोननी जाकम जोड़ बधी जोई अने हांभळी तो एमआई ना फोननी वेल्यू केटली छे अने एना प्रमाणमां आईफोननी वेल्यू केटली छे ख्याल आवे। सैमसंग नो मोबाइल फोन लेवा जाओ, ओप्पो नो मोबाइल फोन लेवा जाओ, विवो नो मोबाइल फोन लेवा जाओ तो दरेक कंपनी प्रमाणे स्पेसिफिकेशन अलग छे, दरेक कंपनी प्रमाणे ए वस्तु अलग अलग छे। तो तमने जे योग्य छे ए तमे वस्तु लियो। बीजू तमने कीधुं तम वधारे किंमत चूकवो छो, तमने खात्री हशे के ए वस्तुमांथी तमे जे अपेक्षा राखो छो ए अपेक्षा प्रमाणे तमने संतोष मळशे खरो। तमे आईफोन लेवा जाओ, 50,000 रूपियानी किंमत नो आईफोन लियो, तमने विश्वास होय एना उपर के आ आपणा माटे पूरेपूरो संतोषकारक छे, आवो आपने विश्वास छे। એટલે કીધું છે કે વર્ગીકરણ અને પ્રમાણીકરણનું કાર્ય જો યોગ્ય રીતે થયેલું હોય તો ગ્રાહકને એના દ્વારા ઉત્પાદિત થયેલી પેદાશની ગુણવત્તા એના ઉપર વિશ્વાસ વધે છે। પહેલા આપને ખબર છે સેમસંગના ગુરુના મોબાઈલ આવતા, પછી તો કે સેમસંગના જયારે પહેલી વખત એન્ડ્રોઈડ મોબાઈલ શરૂ થયા, કોઈ નંબર માંગે ભાઈ ફલાણા ભાઈ નંબર આપો તો એક વાર ક્લિક કર્યા પછી રાહ જોવી પડે, કેમ તો કે ખમી જા થોડીક વાર ઉખડે તો અહીંયા આવે નંબર પછી તને કહું, આવું થતું ને। તો હવે એ નથી થતું, કારણ તો કે એની અંદર ગુણવત્તાનો સુધારો કરવામાં આવ્યો, કિંમત વધી પણ એ પ્રમાણે તમને સંતોષ આપે એવી વસ્તુઓનું નિર્માણ કરવામાં આવે છે। એટલે અગાઉથી વર્ગીકરણ કરવામાં આવે, અગાઉથી પ્રમાણીકરણ કરવામાં આવે તો એના કારણે જે વસ્તુનું ઉત્પાદન થાય એ વસ્તુ પ્રત્યે ગ્રાહકનો વિશ્વાસ વધે, જેની ગુણવત્તા માટે વિશ્વાસ છે વધે છે। અને આગળ તમને કીધું છે ભારતમાં ખેત પેદાશનું વર્ગીકરણ કેન્દ્ર સરકારનું બજાર ખાતું કરે છે। અંડરલાઈન કરો એના નીચે, તમને એક માર્કમાં એવો પ્રશ્ન પૂછાય ભારતમાં ખેત પેદાશોનું એટલે ખેતી દ્વારા ઉત્પાદિત થતી પેદાશોનું વર્ગીકરણનું કામ કોના દ્વારા કરવામાં આવે, એના પ્રમાણીકરણનું કામ કોના દ્વારા કરવામાં આવે, તો કેન્દ્ર સરકારના બજાર ખાતા દ્વારા આ પ્રમાણીકરણ કે વર્ગીકરણનું કામ કરવામાં આવે છે। તો એક માર્ક નો પ્રશ્ન। ત્યાર પછી તમને બીજું આપ્યું છે ભારતની અંદર ભારતીય પ્રમાણ સંસ્થા છે જેને કીધું છે BIS બ્યુરો ઓફ ઇન્ડિયન સ્ટાન્ડર્ડ્સ, કે જે ભારતની અંદર જે ખાદ્ય પદાર્થો છે, સોરી ગુણવત્તાને લગતી જે કોઈ પણ બાબતો છે એનું એક લેવલ નક્કી કરવાનું કામ કરે છે એ BIS। BIS એટલે બ્યુરો ઓફ ઇન્ડિયન સ્ટાન્ડર્ડ્સ, આના નીચે અંડરલાઈન કરવાની। આમાં તમને બે પ્રશ્ન પૂછાય અલગ અલગ રીતે, તો એમાં કીધું છે ભારતીય પ્રમાણ સંસ્થા અને BIS નું પૂરું નામ પૂછાય, તો એમાં કીધું છે બ્યુરો ઓફ ઇન્ડિયન સ્ટાન્ડર્ડ્સ। ઓપન કરી લઉં, તો ભારતની અંદર બે પ્રશ્ન, પહેલા ઉપરની લીટીમાં અંડરલાઈન કરો ભારતમાં ખેત પેદાશનું વર્ગીકરણ કરવાનું કાર્ય કોણ કરે છે, તો કેન્દ્ર સરકારનું બજાર ખાતું કરે છે, અને ત્યાર પછી તમને BIS નું પૂરું નામ પૂછાય અથવા તમને પૂછાય ભારતની અંદર ખાદ્ય પદાર્થો કે અન્ય કેટલીક બાબતો એના લગતી જે માર્કો આપવો એને પ્રમાણીકરણ કરવું એનું વર્ગીકરણ કરવું એના માટેની સત્તા આપવી આ કામ કોણ કરે છે, તો એવું કીધું છે કે BIS બ્યુરો ઓફ ઇન્ડિયન સ્ટાન્ડર્ડ્સ, કે જે ભારતની અંદર ઔદ્યોગિક ઉત્પાદનો કોઈ પણ થાય
औद्योगिक उत्पादनों वर्गीकरण नु कार्य भारतीय प्रमाण संस्था द्वारा करवामां आवे BIS ब्यूरो ऑफ इंडियन स्टैंडर्ड्स द्वारा करवामां आवे छे। तो एक बार फरी वार ए मुद्दा ऊपर नजर करिए। माल नु प्रमाणीकरण अने वर्गीकरण एवी प्रक्रिया छे के जेमा माल केवो होवो जोईए एना धारा धोरणो अगाउ थी नक्की करवामां आवे। बीजू कीधुं छे माल माटेना धारा धोरणોમાં કઈ બાબતોનો સમાવેશ કરવામાં આવે તો એ વસ્તુ તૈયાર કરવાની છે એના કદ એના રૂપ એના ગંધ સ્વાદ અને પોષક તત્વો વગેરે બાબતો માટેના આ ધારા ધોરણો હોઈ શકે છે। કેટલીક પેદાશો એવી હોય કે જેમાં સરકારી પ્રમાણીકરણ જરૂરી, ઉદાહરણ તરીકે ખાદ્ય પદાર્થો, તેમાં ફસાઈનો લોગો છે તમને આપવામાં આવી પ્રમાણીકરણ કરી। ત્યાર પછી કીધું વર્ગીકરણમાં જુદી જુદી ગુણવત્તા વાળો માલ અલગ રીતે વર્ગીકૃત કરવામાં આવે છે કે જેના કારણે એવું કીધું કે માલના વર્ગની કિંમત નક્કી થાય છે। જે વસ્તુ કાચો માલ સસ્તો હોય તેના આધારે ઉત્પાદિત થતી વસ્તુની કિંમત ઓછી હશે, કાચા માલની કિંમત વધારે હોય તો એના આધારે ઉત્પાદિત થતી વસ્તુની કિંમત વધારે હશે અને ગ્રાહકો પાસેથી એના કારણે યોગ્ય કિંમત છે વસૂલી શકાય છે। આગળ કીધું માલના વર્ગીકરણ અને પ્રમાણીકરણના કાર્યને કારણે ગ્રાહકનો પેદાશ પરની ગુણવત્તા, જે પેદાશની ગુણવત્તા છે એના પરનો વિશ્વાસ છે એ વધે છે। અને ત્યાર પછી તમને કીધું છે ભારતમાં ખેત પેદાશનું વર્ગીકરણ કોણ કરે તો કેન્દ્ર સરકારનું બજાર ખાતું, અને ઔદ્યોગિક ઉત્પાદનો જે કોઈ પણ થાય એના વર્ગીકરણનું કામ કોણ કરે તો ભારતીય પ્રમાણ સંસ્થા દ્વારા કરવામાં આવે, એટલે કે BIS એનું પૂરું નામ તમને પૂછાય તો એક માર્ક ની અંદર આવે, બ્યુરો ઓફ ઇન્ડિયન સ્ટાન્ડર્ડ્સ, એક માર્ક ની અંદર। ક્લિયર? હા કે ના? ઓકે, ડન, થેન્ક યુ। આગળ ત્યાર પછીનો મુદ્દો જોઈએ, માલ પર નિશાની કરવી। નિશાની કરવી, માર્કિંગ કરવું કે જેના કારણે ખ્યાલ આવશે કે વસ્તુની ગુણવત્તા શું છે, એની બધી જ બાબતોનો ખ્યાલ એ નિશાની પરથી આવશે। જેમાં કીધું આ નિશાની ઉત્પાદકના માલને હરીફોના માલથી અલગ પાડે છે। જે કોઈ પણ લોગો આપવામાં આવે એ લોગોના કારણે ખબર પડશે કે આ વસ્તુ કઈ કંપનીની છે, કઈ કંપની એના ઉત્પાદક કોણ છે, અને એના કારણે ખરીદનાર ગ્રાહકને ખ્યાલ આવશે કે કઈ ક્યાં માર્કો જોઈ અને વસ્તુ ખરીદવી જોઈએ। એટલે નિશાની એ ઉત્પાદકના માલને હરીફોના માલથી અલગ પાડે છે। તમને કોઈ ભળતા માલથી છેતરી ન શકે, હું કામ તમે કોઈ પણ વસ્તુ, તમે ધારો કે બાલાજીનું પેકિંગ લેવા જાઓ અને ત્યાં તમને બીજી કોઈ પણ કંપની આપે, તમને તરત જ ખબર પડશે આ બાલાજીનું નથી। ઉપરાંત તમે જો કાર કેટલી બધી બજારની અંદર છે તો કારની ઉપરથી તમને ખબર પડી જાય અલગ અલગ લોગો હોય જેના કારણે આપણે તરત જ એને ઓળખી શકીએ, હા એના નંબર અલગ અલગ હોય, મોડેલ નંબર અલગ હોય। ઉપરાંત ધારો કે તમે મોબાઈલ ફોન લેવા જાઓ, તમને માંગો કંઈક અને ધારો કે ઓપ્પો નો મોબાઈલ માંગો અને વિવો નો મોબાઈલ આપે, તરત ખબર પડી જાય, કેમ તો કે ઉત્પાદક અલગ છે, આપણે જે જોઈએ છે વસ્તુ આપતા નથી। ઉપરાંત ડુપ્લિકેટ વસ્તુ આપે તો એ આપણે ખ્યાલ આવશે। તો નિશાની છે એ ઉત્પાદક દ્વારા તૈયાર થયેલો જે માલ છે એને હરીફોના માલથી અલગ પડે, એટલે કે વિરોધી વ્યક્તિ છે એના માલથી એને અલગ પાડે છે। ત્યાર પછીનો મુદ્દો તમને કીધો, માલ પર નિશાની એ માલ પર મૂકવામાં આવેલી વિશિષ્ટ છાપ છે। ચાર ચાર બંગડી વાળી ગાડી લઈ દો, હું કોઈ નહીં લઈ દો, મારે જરૂર હોય મુદ્દો લઈ લો, પણ એ ચાર ચાર બંગડી વાળી ગાડી તમને દેખાય એટલે તરત જ ખબર પડે કે આ ઓડી છે। પેલે મર્સિડીઝ નો સિમ્બોલ જેને તરત જ ખબર પડી જાય કે આ મર્સિડીઝ છે, તો આપને ખ્યાલ આવશે એ જ જુઓ એટલે તરત જ ખબર પડી જાય હોન્ડાની જ કાર છે। તો માલ પર મૂકવામાં આવેલી નિશાની એની વિશિષ્ટ છાપ છે કે જેનાથી ગ્રાહકો એ માલને તરત ઓળખી શકે છે, ઉત્પાદક કંપનીને ઓળખી શકે છે અને એના પ્રત્યેનો એનો વિશ્વાસ વધે। ત્યાર પછી કીધું ગ્રાહક આ છાપના આધારે જ માલ ઓળખે છે। નિશાની કરેલા માલને કારણે ગ્રાહકો એ ભળતા માલથી છેતરાતા નથી, એ છેતરાય નહીં કે ભાઈ તમે ગમે એ વસ્તુ માંગો છો, તમને પ્રોડક્ટની ખબર હોય, તમને લોગોની ખબર હોય, માર્કની ખબર હોય તો તમને કોઈ બીજી વસ્તુ આવશે આપશે તો આપણે લઈને ભાઈ નહીં, શું કામ આપને વિશ્વાસ છે નહીં। અરે ખરેખર તમે જો કદાચ એ જગ્યાએ હોય ને મેડિકલ દવા લેવા જાવ તો ઘણી વખત મેડિકલમાં દવા ન હોય તો એ શું કરે, અલગ કંપનીની છે, તમે લેબલ આપો, અસરકારકતા બંનેની એક જ હોય, કામ બંને એક જ કરતા હોય પણ કંપની કેવી હોય જુદી,
તો આપણે તરત જ શું કે ભાઈ આ કંપનીની હોય તો આ બીજી નથી જોતી. કેમ? તો કે આપણે લેબલ જોઈને ઓળખી જાય કે આ એ લેબલ નથી, એટલે તરત આપણે ખરીદતા નથી. તો સામેવાળાનું માનતા નથી આપણે. એટલે કીધું છે કે નિશાની કરેલા માલને કારણે ગ્રાહકો ભળતા માલથી છેતરાશે નહીં, યોગ્ય વસ્તુ જ ખરીદશે. આગળ ત્યાર પછી કીધું છે નિશાની કરેલા માલની જાહેરાત એ સરળતાથી કરી શકાય. તમે જાહેરાતો જોવો છો, યાદ હોય તો નવરત્ન, ઠંડા ઠંડા, કુલ, સલમાન ખાન કરે ને જાહેરાત? સલમાન ખાન કરે ને જાહેરાત? હા કે ના કરે ને જાહેરાત સલમાન ખાન? નવરત્ન, ઠંડા ઠંડા, કુલ ઘણા ના પાડે. કેમ? તો કે અમિતાભ ની જાહેરાત જ જોઈ, સલમાન ખાન ની જાહેરાત ન જ જોઈ. હવે જે હાલમાં જે નવી જાહેરાત હોય ને એમાં જો સલમાન ખાન હશે, અમિતાભ નહીં હોય. જેને જોઈ હશે ને ખબર હશે. તો નિશાની કરેલ માલની જાહેરાત સરળતાથી કરી શકાય. હવે ધારો કે અત્યારે ઉનાળાનો સમય છે એટલે ફ્રીજ ની જાહેરાતો ઉપડશે, એસી ની જાહેરાતો ઉપડશે, અહીંથી પવન જાય ને આમ પવન જાય ને તમને શાંતિ રહી, અને આ બધી જાહેરાતો હવે આવશે. કેમ? તો કે ઉનાળાની સીઝન છે તો આ બધું અત્યારે શરૂ થશે. ત્યાર પછી તો કે હેવમોર વાળા જાહેરાત કરશે, અલગ અલગ કેન્ડી ને અલગ અલગ કોન ની આવું કરશે. તો એના કારણે તો કે ગ્રાહક છે એ આકર્ષાય છે, અને જ્યારે તમે બજારમાં વસ્તુ લેવા જાઓ ને એટલે તમને ખબર પડે કે આ જાહેરાતમાં દર્શાવેલી વસ્તુ છે, ખરીદી લે, વાત પૂરી. તમે ગમે એ વસ્તુ લઈને આવતા નથી. એટલે નિશાની કરેલા માલની જાહેરાત સરળતાથી કરી શકાય. અને કીધું નિશાની કરેલ માલ ગ્રાહકોમાં પેદાશની ગુણવત્તાની ખાતરી આપે. યાદ હોય તો થમ્સઅપ લેવા ગયા હોય તો આપણે ખબર જ હોય થમ્સઅપ ની જાહેરાત આવે, રણવીર સિંહ વર્ણના વાંદરા ઉતારતો હોય અહીંથી ઓલા પર્વત ઉપર જાય, ઓલા પર્વત ઉપર જાય ને છેલ્લે ઓલા બલૂન ની અંદર કુદીને થમ્સઅપ લઈ લે. ઋત્વિક રોશન ની જાહેરાત આવે માઉન્ટેન ડ્યુ ની, પાણીમાં જાય ત્યાંથી બહાર નીકળે, ડર કે આગે જીતે, આવે ને આવી જાહેરાતો બધી. તો આપણે વસ્તુ લેવા જઈએ એટલે છેતરાશું નહીં. હું કામ આપણે જાહેરાતમાં જોઈ છે, આપને વિશ્વાસ છે એટલે આપણે છેતરાતા નથી. તો નિશાની કરેલ માલ ગ્રાહકોમાં પેદાશની ગુણવત્તાની ખાતરી આપે છે. નિશાની કરેલા માલને કારણે ગ્રાહકો બળતા માલથી છેતરાતા નથી. આ બીજી વાર એવું. ઘણી વાર ઉત્પાદક પોતાના માલને નામ પણ આપે છે જેને બ્રાન્ડ તરીકે ઓળખવામાં આવે છે. કરો અંડરલાઈન એક માર્કની વ્યાખ્યા. તમને એવો પ્રશ્ન પૂછાય બ્રાન્ડ કોને કહે છે, તો તમારે લખવાનું ઉત્પાદક પોતાના માલને જે નામ આપે છે તેને બ્રાન્ડ કહેવામાં આવે છે, કે જેનાથી ગ્રાહકો આકર્ષાતા હોય, જે ગ્રાહકો એ વસ્તુ જોઈને જ, એ નિશાની જોઈને જ વસ્તુ ખરીદતા હોય. એટલે બ્રાન્ડની વ્યાખ્યા તમને આપી છે. ઘણીવાર ઉત્પાદક પોતાના માલને નામ આપે છે અથવા જે નામ આપે છે જેને બ્રાન્ડ તરીકે ઓળખવામાં આવે છે. અને આગળ કીધું છે બ્રાન્ડમાં કોઈ પણ નામ પણ હોય, બાલાજી છે બાલાજીનો લોગો હોય, હીરો કંપની છે તો હીરોનો લોગો હોય, ત્યાર પછી હોન્ડા છે તો હોન્ડાનો લોગો હોય, ઓડી છે તો ઓડીનો લોગો હોય, મર્સિડીઝનો લોગો હોય, બીજું કીધું નિશાની હોય અમુક કે જેના કારણે તમે એને ઓળખી શકતા હોય, આગળ કીધું નંબર હોય તો મોડેલ નંબર. ધારો કે ઓપ્પો નો મોબાઈલ લેવા જાવ તો ઓપ્પો માં મોબાઈલ મોડેલ નંબર હોય F1, F2, F3, F4, F11, F15, F16. આઈફોન લેવા જાવ તો આઈફોન નો લોગો એક જ હોય, નિશાની એક જ હોય, નંબર અલગ અલગ હોય, 6 છે, 7 છે, 8 છે, 10 છે, 12 છે, 11 છે. તો આ નંબર ઉત્પાદક નું નામ હોય, આઈફોન એપલ, સેમસંગ છે, ઓપ્પો છે, વિવો છે, ઓડી છે, તો ઉત્પાદક નામ અને ચિત્ર એના દ્વારા તમે છે એને ઓળખી શકો છો. એટલે બ્રાન્ડ તૈયાર કરતી વખતે તમે કોઈ પણ નામ છે લઈ શકો છો, અને નામના આધારે તમે જે આ બ્રાન્ડને ઓળખી શકો છો. તો માલ પર નિશાની કરવી, ફરી એકવાર જોઈ જઈ, નિશાની એ ઉત્પાદકના માલને હરીફોના એટલે કે વિરોધીઓના માલથી અલગ પાડે. માલ પર નિશાની એ માલ પર મૂકવામાં આવેલી વિશિષ્ટ છાપ છે. ગ્રાહક આ છાપના આધારે જ માલને ઓળખે છે, અને નિશાની કરેલા માલને કારણે ગ્રાહકો એ બળતા માલથી છેતરાતા નથી. નિશાની કરેલા માલની જાહેરાત સરળતાથી કરી શકાય, અને નિશાની કરેલ માલ ગ્રાહકોમાં પેદાશની ગુણવત્તાની ખાતરી આપે છે. અને ત્યાર પછીનો મુદ્દો ફરી એકવાર આવેલો છે બ્રાન્ડની વ્યાખ્યા આપી છે. ઘણીવાર ઉત્પાદક પોતાના માલને જે નામ આપે જેને બ્રાન્ડ તરીકે ઓળખવામાં આવે છે, અને બ્રાન્ડની અંદર કઈ કઈ બાબતોનો સમાવેશ કરી શકાય
तो कोई पण नाम निशानी नंबर उत्पादक नु नाम के चित्र वगैरह ने लई शकाय। क्लियर? ओके, आगळ जईए। छठो मुद्दो आप्यो किंमत निर्धारण करवू एटले किंमत नक्की करवी। तो किंमत निर्धारण नी अंदर तमने कीधो जो उत्पादक पोताना उत्पादन अंगे विविध प्रकारना खर्च नो अंदाज मेळवे छे के उत्पादन करवा पाछळ केटलो खर्च थशे, बजार मां जाहेरात करवानी होय तो जाहेरातो पाछळ केटलो खर्च थशे, त्यारबाद तो के आ वस्तु छे एना काचा माल पाछळ केटलो खर्च थशे, वस्तु तैयार थई जाय पछी एने तैयार थयेलो उत्पादन ना स्थळे थी बजार सुधी लई जवामां केटलो खर्च थशे, त्यार पछी तो के वस्तु ना पेकिंग पाछळ केटलो खर्च थशे। आम दरेक प्रकारना खर्च जे वस्तु तैयार करवा माटे थता होय आ तमाम प्रकारना खर्च नो अंदाज छे मेळववामां आवे छे। अने आगळ कीधुं जेमां कई कई बाबतने ध्यानमां लेवामां आवे तो एमां कीधुं छे जेमां मालनो उत्पादन खर्च ध्यानमां लेवामां आवे, मालना पेकिंगना खर्चने ध्यानमां लेवामां आवे, वीमो लेवानो थाय वस्तुने एक जग्याएथी बीजी जग्याए धारो के तैयार थई जाय पछी हेरफेर करवानो थाय तो एने जोखमनो असर थई शके। जेम के वर्षो पूर्वे तमे पाठ नंबर बीजो भणी गया धोरण 11 नी अंदर वीमा अंगे तो घणी बधी प्रकारना जोखमो जोवा मळता होय, तो ए जोखमोथी रक्षण मेळववा माटे वीमो लेवामां आवे, वितरण पाछळ खर्च थाय एटले बजार सुधी लई जवा माटे उपरांत जथ्थाबंध वेपारी जथ्थाबंधी छूटक छूटकथी ग्राहक आनी पाछळ नफाना खर्चो थता होय अने जाहेरात वगैरे खर्चनो समावेश ए किंमत निर्धारण वखते ध्यानमां लेवामां आवे छे। अने आगळ कीधुं आ पड़तरनी अंदर जरूरी नफानी रकम उमेरवामां आवे अने वेचाण किंमत नक्की करवामां आवे। पड़तरमां जरूरी नफानी रकम उमेरवी, धारो के तमे वस्तु तैयार तमारे थई गई, तमारे 45 रूपियामां कोई वस्तु तैयार थई, केटला रूपियामां 45, हवे तमे 45 मां तैयार थई 45 मां ज वेची गयो, हा के ना? वस्तु 45 मां तैयार थई 45 मां वेचवाना आपणे नहीं, तो आपणे नफो काढवानो ने केम? तो के धंधो लईने बेठो, धंधानो मूळ हेतु शुं छे? नफानो। એટલે 45 માં સીધી વસ્તુ આપણે વેચાણ કરી દેતા નથી, તો ત્યારે શું કરશું? તો કે એમાં ધ્યાનમાં લેવામાં આવશે પડતર કિંમત 45 છે, એમાં વીમો આવે નહીં, તો વીમાનો ખર્ચ થવાનો તો કે હા ઉમેરો, ઉપરાંત વિતરણ કરવા માટે એટલે ઉત્પાદનના સ્થળેથી બજાર સુધી લઈ જવાનો ખર્ચ થવાનો, હા કેટલો ખર્ચ લાગશે ઉમેરો, અંદાજ નક્કી કરીને એડ કરો। ઉપરાંત तो के वस्तु नी जाहेरात करवानी छे, केम? तो के ग्राहको खरीदे ना माटे, तो जाहेरात करवा माटे केटलो खर्च थशे? तो के आटलो, तो एमा एड करो। हवे जे वस्तु नी किंमत नक्की थाय छे एमा आपणो नफो एड करवानो, के 45 रूपिया नी वस्तु एमा पेकिंग वितरण पेकिंग ने उत्पादन आवी गयु, हवे एना वीमो वितरण ने जाहेरात ई बधुं ज एमा एड करो, एटले 45 रूपिया ना एक पेकिंग मां एक रूपियानो बे रूपियानो खर्चो 47 मां थई, हवे तमारे वेचाण करवानो एमां तमारो नफो उमेरो, भाई तमे 4 रूपिया नफो लेशो, 51 रूपिया थई 51 रूपिया वेची दियो, पण एनी वेचाण किंमत केटली? तो 65 रूपिया एनी वेचाण किंमत, एटले के मेक्सिमम रिटेल प्राइस। आ अगाउथी नक्की करवामां आवे के जेना कारणे वधुमां वधु केटली किंमते ग्राहक सुधी पहोंचशे एनो ख्याल आवशे। એટલે તમારે વસ્તુ જેટલામાં ઉત્પાદિત થાય છે એમાં જરૂરી નફાની રકમ ઉમેરી અને અગાઉથી જ વેચાણ કિંમત નક્કી કરવામાં આવે કે જેના કારણે ગ્રાહકોને એ વસ્તુ અંગેનો ખ્યાલ આવશે। ત્યારબાદ કીધું છે કિંમત નિર્ધારણ કરતી વખતે એટલે કે કિંમત નક્કી કરતી વખતે વસ્તુની માંગ અને હરીફોની કિંમતને પણ ધ્યાનમાં લેવામાં આવે। જો બજારમાં વસ્તુની માંગ વધારે હોય તમે વધારે नफो मेळवी शको, बजार मां वस्तुनी मांग ओछी होय तो तमे वधारे नफो मेळवी शकवाना नथी, ओछा नफाथी धंधाए काम करवू पड़शे। उपरांत तमने बीजू कीधुं छे हरीफनी किंमत, ए ध्यान राखवू पड़े के तमारा विरोधी व्यक्ति आनी आज वस्तु आवीने आवी ज गुणवत्ता वाली वस्तु बजार मां केटला वेचे छे, जो एना करता तमारी किंमत वधारे हशे तमारी मांग बजार मां शुं थई जाय? ओछी। एटले हरीफोनी किंमत ने पण ध्यान मां लेवामां आवे અને વસ્તુનું વેચાણ કરવામાં આવે। ત્યાર પછી કીધું પેકિંગ કરતા પહેલા
किंमत निर्धारण एटला माटे जरूरी छे के कायदा अनुसार वस्तुनु जे पेकिंग होय ए पेकिंग ऊपर किंमत छापवी फरजियात छे के जेना कारणे ग्राहको छेतराय नहीं। आवु गवर्नमेंटे सरकारे फरजियात बनाव्यु के वधुमां वधु आ वस्तु केटली किंमते प्राप्त थशे आवु पेकिंग ऊपर ज लखी देवामां आवे के जेना कारणे ग्राहको छेतराता नथी। એટલે પેકિંગ કરવામાં આવે વસ્તુનું એના પહેલા જ એના ઉપર કિંમત નક્કી કરી અને એના ઉપર લગાવી દેવામાં આવે। એટલે પેકિંગ પહેલા જ કિંમત નિર્ધારણ કરવું પડે કે જેના કારણે તમે પેકિંગ ઉપર કિંમત છે એ છાપી શકો અને તમને ખબર છે એમઆરપી રેટ લખેલો હોય પણ એમઆરપી રેટ થી જ વસ્તુ વેચવી એવું વેપારી માટે ફરજિયાત નથી। વધુમાં વધુ તમે એટલી કિંમતે વેચી શકો એનો મતલબ એવો થાય। ત્યાર પછી તમને અહીંયા કીધું છે છઠ્ઠો મુદ્દો એમાં ફરી એકવાર જોઈ જાય કે ઉત્પાદક કિંમત નિર્ધારણ ઉત્પાદક પોતાના ઉત્પાદન અંગે વિવિધ પ્રકારના ખર્ચનો અંદાજ મેળવે જેમાં માલના ઉત્પાદનનો ખર્ચ પેકિંગનો ખર્ચ વીમા અંગે વિતરણ અંગે જાહેરાત વગેરે ખર્ચનો સમાવેશ કરવામાં આવે છે। આ પડતરમાં જરૂરી નફાની રકમ જેટલો નફો ધંધો મેળવવા માંગતો હોય એની રકમ ઉમેરવામાં આવે અને વેચાણ કિંમત નક્કી કરવામાં આવે છે। કિંમત નિર્ધારણ કરતી વખતે વસ્તુની માંગને ધ્યાનમાં લેવામાં આવે અને હરીફોની કિંમત એટલે બજારમાં તમારી વિરોધી જે કોઈ પણ પેઢી છે એની કિંમતને પણ ધ્યાનમાં લઈ અને કિંમત નક્કી કરવામાં આવે। પેકિંગ પહેલા કિંમત નિર્ધારણ થાય એ જરૂરી છે। કેમ? તો કે કાયદાકીય રીતે વસ્તુના પેકિંગ ઉપર કિંમત છાપવી એ ફરજિયાત છે। ક્લિયર? ઓકે, ત્યાર પછી તમને કીધું છે માલનું પેકિંગ કરવું। પેકિંગ કરવું યોગ્ય રીતે કરવું જેનાથી આકર્ષણ થાય, જેમાં તમને કીધું છે તૈયાર માલને રક્ષણ આપવાનું અને ગ્રાહકોમાં આકર્ષણ ઊભું કરવાનું કાર્ય એ પેકિંગ કરે। તૈયાર માલને રક્ષણ આપે, વસ્તુ છે એ ખરાબ ન થાય, પેકિંગ કરેલું હોય તો ખરાબ ન થાય। બાલાજીનો ફરાળી ચેવડો આવે એને પેક કર્યા વગર એમને દઈ દીધો હોય તો છૂટો એમને ભરી રાખો લે ભાઈ લેતો જા, એક મુઠ્ઠી તું રાખ, બીજું નથી એમાં તો બીજું મુઠ્ઠી એમ તું નાખ, ખૂબ ઉધેર એમાં નાખ દો, હાલશે નહીં હાલે? કેમ? તો કે વસ્તુ ખરાબ થઈ જાય। એટલે યોગ્ય પેકિંગ કરે, ગ્રાહકોમાં આકર્ષણ ઉભું કરે, પેકિંગ એવું કરે ગ્રાહકને એમ થઈ જ જાય લેવું પડશે। ઘણી વખત તમે જો સ્પ્રે લેવા જાવ ને સ્પ્રે, તો એમાં બોટલના અલગ અલગ લુક હોય, દેખાવ હોય કે જેના કારણે ઘણી વખત સ્પ્રે નો જોવામાં આવે, લુક લઈને લઈ લે હાલની ભાઈ ઘરે પડ્યો છે સારું લાગશે, સરસ મજાનું આખું બોક્સ તૈયાર કરવામાં આવે। બોક્સમાં કેવું તો કે વુડન બોક્સ હોય, લાકડાનું બોક્સ તૈયાર કરવામાં આવે, ઉપરથી ખુલે અંદરથી તો કે નાનકડી એવી બોટલ નીકળે, કેમ? તો કે બોક્સ જોઈને તમે લ્યો આવું થાય। તો ગ્રાહકોમાં આકર્ષણ ઉભું કરવાનું કાર્ય એ પેકિંગ દ્વારા કરવામાં આવે છે। આગળ કીધું ઘણી વાર માલનો કેવી રીતે ઉપયોગ કરવો ને એની પદ્ધતિ પેકિંગ ઉપર છાપવામાં આવી હોય, આપણી મેગી લખ્યું હોય એક ગ્લાસ પાણી લ્યો, પછી તો કે એમાંથી મેગી નાખો, ઉપર તો કે મસાલો નાખો, બે મિનિટ ઢાંકી દો, પછી તો કે તૈયાર થઈ જાય, હવે તો કે જાપતો ઘણા એને તો કે ભૂકો કરીને મેગી નાખે, હું કામ તો કે લોંધા ન થાય એટલે, ઘણા તો કે આખું મેગી અંદર નાખ દે, પછી તો કે ચમચી લઈને બેઠા હોય ખેતતા હોય થાય ને આવું, તો એના માટે એક ઓપ્શન છે ચમચી ભરવાની અરે કાતર લઈને બેવાનું બધું કાપી નાખવાનું પછી ખાઈ લેવાનું, આવું કરાય એટલે ઓલું શું થાય બગડીએ નહીં, નહીં તો મેગી આમ ચમચી અંદર આવી ગઈ મેગી બહાર રખડી પછી ખેંચવી પડે હકોડવી પડે ભેગી આમ, એટલે આવું ન થાય। તો એનો ઉપયોગ કેવી રીતે કરવો આવું દર્શાવેલું હોય। હમણાં તમે સારો એવો સમયમાંથી આપણે બધા પસાર થઈએ છીએ, કોરોના આમ ભયાનક સમય છે, તો એટલે ઉકાળાના પેકિંગ લેતા હોય ગણે, તો ઉકાળો કેવી રીતે બનાવો ની પેકિંગ ઉપર લખેલું હોય અને એવી જ રીતે બનાવવાનો ને પછી જે રોહિતભાઈ એનો ઉપયોગ કરવાનો જેના કારણે મુશ્કેલી ન થાય। એટલે ઘણી વાર માલનો કેવી રીતે ઉપયોગ કરવો ને એની પદ્ધતિ પેકિંગ ઉપર છાપવામાં આવી હોય। ત્યાર પછી કીધું છે લગભગ દરેક પેદાશને પેકિંગની જરૂરિયાત હોય, કોઈ પેકિંગ વગર આપો તો ખરાબ થવાની શક્યતા હોય, એટલે પેકિંગની જરૂરિયાત હોય, પેકિંગ હોય વ્યવસ્થિત વસ્તુ સાચવી શકાય। ત્યાર પછી કીધું પેકિંગ એ પેદાશના વસ્ત્રો કહી શકાય,
खराब नथी थवा देता एटले अने आगळ पेकिंग ने कारणे पेदासनी उपयोगितामां सरळता रही। धारो के 35 रूपियानुं पेकिंग आवे छे बालाजीनो चेवड़ो खराड़ी चेवड़ो એમાં જો તમે આપણે જે હાલમાં 10 રૂપિયાના અને 5 રૂપિયાની પેકિંગ લઈએ તો એમાં પેકિંગ પહેલા નોર્મલ આવે એ જ હોય, જ્યારે બાલાજીનો 35 રૂપિયાનો ચેવડો આવે ને એની અંદર તમે જો ઉપર પેકિંગ છે ને ચેન વાળો હોય, પેલી પ્લાસ્ટિક ચેન, તમે વપરાશ કર્યા પછી ધારો કે હવે પાછો બીજી વખત વપરાશ કરવો, બધો જ અત્યારે નથી વપરાશ કરવો, તો પાછો એની અંદર એમનો બેવા દેવાનો, ઉપરથી ચેન પેક કરી દેવાની, એટલે વસ્તુ જે છે રીતે સંગ્રહ કરવામાં આવેલી છે એ થોડો સમય પછી પાછો એનો વપરાશ કરી શકાય। એટલે કીધું છે કે પેકિંગના કારણે પેદાશની ઉપયોગિતામાં સરળતા રહી, તમે યોગ્ય ઉપયોગ કરી શકો છો। ત્યાર પછી કીધું છે પેકિંગને કારણે પેદાશની હેરફેરે સહેલાઈથી કરી શકાય, ખરાબ થવાની ચિંતા ન હોય, એક જગ્યાએ બીજી જગ્યાએ લઈ જઈને બોક્સમાં પેક હોય એટલે વસ્તુને અંદર નુકસાન થવાનું જોખમ થઈ જાય ઓછું, એટલે સહેલાઈથી હેરફેર કરી શકાય। પેકિંગને કારણે માલની ગુણવત્તા અને ગુણધર્મ આ બંને સચવાઈ લે, જે રીતે સંગ્રહ કરેલો હોય ને એ રીતે પાછી મળે, પછી પેકિંગ ન કર્યો ને તમે સંગ્રહ અલગ રીતે કર્યો ને લેવા જાવ તો અડધું તૂટેલું જ હોય, આવું ન થાય એટલે યોગ્ય પેકિંગ કરવામાં આવે કે જેના કારણે માલની ગુણવત્તા જળવાઈ રહે છે અને જે રીતે એનો સંગ્રહ કરવામાં આવ્યો એ માલના ગુણધર્મ પણ સચવાઈ રહે છે। અને છેલ્લે કીધું ગ્રાહકને માલની કિંમતનો ખ્યાલ આવે, પેકિંગમાં લખેલું હોય ને એટલે કે કેટલી કિંમતની વસ્તુ છે આનો ખ્યાલ પેકિંગના કારણે આવશે। અને આગળ કીધું જુદા જુદા પ્રકારના માલ માટે જુદા જુદા પેકિંગ સામાનનો ઉપયોગ કરવામાં આવે છે, જુદો જુદો સામાન, જુદો જુદો માલ, જુદું જુદું પેકિંગ, બધા માટે એક સરખું પેકિંગ ન હોય, બાલાજીને વેફર લેવા જાવ તેનું પેકિંગ અલગ હોય, અને ત્યારબાદ ધારો કે ટીવી લેવા જાવ ટીવીનું પેકિંગ અલગ હોય, એ તૂટે ને એની કાળજી રાખવી પડે, ના ભૂકો થઈ જાય તો ખવાય ખરી। એટલે એવું કીધું છે કે જુદી જુદી વસ્તુ એના માટે જુદા જુદા પેકિંગ સામાનનો ઉપયોગ થાય છે। આ પેકિંગના સામાનમાં કઈ કઈ બાબતોનો ઉપયોગ કરવામાં આવે તો જો એમાં તમને કીધું કે આવા પેકિંગની અંદર ઘણી વખત કાગળનો ઉપયોગ થાય, ખાલી કાગળ દ્વારા છે એ પેકિંગ કરવામાં આવતું હોય, ત્યારબાદ કીધું પ્લાસ્ટિકના જારનો ઉપયોગ કરવામાં, જાર એટલે બરણી, પ્લાસ્ટિકની બરણીની અંદર પેકિંગ કરી અને તમને પહોંચાડવામાં આવતું હોય, આપવામાં આવતું હોય, ત્યાર પછી ટીનના ડબ્બાઓ હોય કે જેની અંદર કેરીનો રસ લેવા જાઓ, હમણાં કેરી આવવાની ને, રસ લેવા જાઓ તો કેરીનો રસ લેવા જાવ એટલે એનો ટીનના ડબ્બાની અંદર પેકિંગ કરેલું હોય, બારે માસ સાચવવાનું હોય તો ઘણા શું કરશે તો કે કેરી આવશે પછી તો કે ફ્રીજની અંદર કેરીના કટકા કરી કરીને પ્લાસ્ટિકમાં ભરી ભરીને જામ થાય આખું વર્ષ ખાય આવું કરશે। ઉપરાંત ઘણા હમણાં સ્ટોલ શરૂ થશે એટલે ત્યાં પેકિંગ કરાવવા જાય, કેરી લઈને ડબ્બામાં પેક કરી દે સીધી, તો એ ટીનના ડબ્બાઓ હોય, કાચની બરણીઓ હોય કે જેની અંદર આ પેકિંગ કરવામાં આવે કે જેના કારણે પેકિંગ કરેલી વસ્તુ છે એનો યોગ્ય રીતે સંગ્રહ કરી શકાય, યોગ્ય રીતે એને સાચવી શકાય। તો આ મુદ્દો માલનું પેકિંગ કરવું ક્લિયર। ત્યાર પછી તમને કીધું છે માલનો સંગ્રહ કરવો, હવે જે વસ્તુનું ઉત્પાદન થાય ને એ વસ્તુનો સંગ્રહ કરવો જરૂરી છે, ઉત્પાદિત થયેલી વસ્તુનું વેચાણ સીધું જ ન થઈ જાય એટલે ફરજિયાત એનો સંગ્રહ કરવો પડે, અને જો યોગ્ય સંગ્રહ ન કરવામાં આવે તો વસ્તુમાં ખામી સર્જાવાની શક્યતા પણ હોય, એટલે વસ્તુનો યોગ્ય રીતે સંગ્રહ કરવો એ જરૂરી છે। જેમાં કીધું ગ્રાહકની જરૂરિયાત મુજબ પેદાશ બજારમાં મૂકવી જરૂરી, અત્યારે માંગ ન હોય તમે પેદાશ બજારની અંદર લઈને વહી ગયા, કોઈ ખરીદનારા ન હોય તો બજારમાં બગડે, તો એના કરતા યોગ્ય સંગ્રહ કરી દેવામાં આવે, ઉત્પાદન થાય એટલે તરત જ, અને જ્યારે બજારમાં માંગ થાય ત્યારે જથ્થો તાત્કાલિક બજારમાં ઉપલબ્ધ બને આવી વ્યવસ્થા કરવામાં આવે તો ગ્રાહકની માંગ છે એ તરત જ તમે સંતોષી શકો, તરત જ પુરવઠો છે એ પૂરો પાડી શકો, એટલે માલનો સંગ્રહ કરવો। ત્યાર પછી કીધું ઘણીવાર પેદાશની માંગ અને પેદાશનો પુરવઠો એના વચ્ચે સંતુલન જાળવવું એ જરૂરી બની જાય, માંગના પ્રમાણમાં પુરવઠો પૂરો પાડવો જેના કારણે ગ્રાહકની જરૂરિયાતો તરત જ પૂરી કરી શકાય। હવે ઘણી વખત શું કરીએ તો કે જેટલી માંગ હોય એ પ્રમાણે પુરવઠો છે એનું સાતત્ય ન જળવાય, એટલે કે પુરવઠો બજારની અંદર પૂરતા પ્રમાણમાં ન હોય તો ત્યારે પરિસ્થિતિ કેવી થશે, તો કે પુરવઠો નહીં હોય એટલે ગ્રાહકને મળશે નહીં, એટલે ગ્રાહક અન્ય વસ્તુઓ ખરીદે, અથવા ન મળે એટલે પછી એ ખરીદવા માટે આકર્ષણ ન જામે, એટલે જેટલી માંગ છે એ માંગના આધારે તરત જ બજારમાં પુરવઠો પ્રાપ્ત થાય અથવા પુરવઠાનું સાતત્ય જળવાય એવો પ્રયત્ન કરવો એ જરૂરી છે। ત્યાર પછી તમને કીધું છે
ઉત્પાદન હંમેશા ભવિષ્યની માંગને આધારે કરવામાં ભવિષ્યની માંગ કેટલી છે એનો ખ્યાલ કેવી રીતે આવશે તો આપણે જોયું પહેલો જ મુદ્દો બજારીય સંશોધન બજારનું સંશોધન કરવામાં આવે બજાર સર્વેક્ષણ કરવામાં આવે અને બજાર સર્વેક્ષણના આધારે ખ્યાલ આવશે કે બજારની અંદર તમારા ધંધાકીય એકમ દ્વારા ઉત્પાદિત થતી વસ્તુની માંગ કેટલી છે તો ઉત્પાદન હંમેશા ભવિષ્યની માંગને આધારે કરવામાં આવે છે થોડુંક અનુમાનિત ઉત્પાદન હોય ચોક્કસ ઉત્પાદન થશે નહીં અને આથી માલનો સંગ્રહ કરવો આવશ્યક છે માલનો સંગ્રહ કરવો જરૂરી છે જ્યારે માંગ થાય ત્યારે માંગને પહોંચી વળાય એટલે અત્યારે સંગ્રહ કરી દેવામાં જ્યારે માંગ થાય એટલે તરત જ સંગ્રહ કરેલો જથ્થો બજારની અંદર મૂકવામાં આવે માલ સંગ્રહના કાર્યમાં ખાસ તકેદારી કઈ રાખવાની તો કે વસ્તુનું ઉત્પાદન થયા પછી તમે જે વસ્તુનો સંગ્રહ કરો છો એ સંગ્રહ કરેલા વસ્તુની ગુણવત્તા જળવાઈ રહે ને એ જરૂરી છે ગુણવત્તા ન જળવાય એ રીતે તમે સંગ્રહ કરશો તો ચોખ્ખી વાત છે કે એ વસ્તુ એ પછી કોઈ ગ્રાહક ખરીદશે નહીં ખરાબ ન થાય ખરાબ થઈ જાય તો એટલે ખાસ તકેદારી રાખવાની કે ઉત્પાદિત થયેલી વસ્તુનો સંગ્રહ એવી રીતે કરવો કે જેના કારણે વસ્તુની ગુણવત્તા જળવાઈ રહે અને માલ સંગ્રહના કાર્યને કારણે માલની હેરફેર એ સરળ બને છે અને માલની પ્રાપ્યતા બજારમાં જળવાઈ રહે છે માલની હેરફેર સરળ હું કામ સંગ્રહ કરેલો જથ્થો હોય તો તમે તાત્કાલિક એક જગ્યાએથી બજારમાં લઈ જઈ શકો વસ્તુનો સંગ્રહ જ નથી કર્યો એટલે કે ઉત્પાદન જ નથી કર્યું તો તમારે પેલા હવે માંગ થાય એટલે પેલા ઉત્પાદન જ કરવાનું સમય લાગે ત્યાં બજારમાં માંગ પૂરી થઈ જાય આવું બને કેમ તો કે અત્યારે બજારમાં હરીફાઈ છે એટલે કદાચ તમે વસ્તુ બજારમાં પૂરી નહીં પાડો ને તો વિરોધીઓની વ્યક્તિઓ ગ્રાહકો ખરીદી લે અન્ય વિકલ્પો છે એની પાસે એ ખરીદી લેશે અને ખરીદી લે કે જેના કારણે એ વસ્તુ છે એ અન્ય વ્યક્તિઓની વિરોધીઓની વસ્તુઓ ખરીદી લે જેના કારણે તમારી બજાર માંગ ઘટી જાય એટલે કીધું છે કે માલ સંગ્રહના જો યોગ્ય રીતે કરેલો હોય તો જ્યારે માંગ થાય એટલે તરત જ બજારની અંદર આ જથ્થો તમે લઈ જઈ શકો અને માલની પ્રાપ્યતા બજારમાં જળવાઈ રહે પ્રાપ્યતા એટલે જ્યારે જોઈએ ત્યારે તરત જ વસ્તુ મળી જાય એટલે સમય તુષ્ટિ ગુણનું સર્જન થાય તમે ભણી ગયા પાઠ નંબર પહેલાની અંદર ધોરણ 11 માં સમય સ્વરૂપ અને સ્થળ જ્યારે જોઈએ ત્યારે બજારમાં તરત જ આ જથ્થો ઉપલબ્ધ બને એટલે માલની પ્રાપ્યતા જળવાઈ રહે તો માલનો એવી રીતે યોગ્ય રીતે સંગ્રહ કરવામાં આવે તો જરૂરિયાત મુજબ પેદાશ બજારમાં મૂકવી માંગ અને પુરવઠા વચ્ચે સંતુલન જાળવવું ભવિષ્યની માંગના આધારે ઉત્પાદન કરવામાં આવે કે જેના કારણે માલનો સંગ્રહ કરવો જરૂરી છે અને ગુણવત્તા જળવાઈ રહે એની ખાતરી રાખવી અને એના કારણે સંગ્રહ જો કરવામાં આવ્યો હોય તો માલની હેરફેર સરળ બને છે અને માલની પ્રાપ્યતા એટલે કે બજારની અંદર આ વસ્તુ છે એ જળવાઈ રહે છે તો આટલે સુધી રાખશો આજે 4-5 મુદ્દા ચાલ્યા 4-5-6-7-8 આ 5 મુદ્દા સુધી રાખશું બાકીનું નેક્સ્ટ લેક્ચરની અંદર જોઈશું ક્લિયર તો